ઓખામાં 41મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં 22 જેટલી શતવાળી હોડીઓ સાથે 99 જેટલા સાહસિક યુવાનો ઓખાના દરિયામાં સાહસિક હરીફાઈમાં જોડાયા હતા અને ઓખા દામજી જેટીએથી બેટ ટાપુને ફરતા 40 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે અલ સંજરી બોટ રહી હતી, જેના ટંડેલ શ્રી લતીફ આહમદ બંદરી રહ્યા હતા, જેમણે 3 કલાક અને 10 મિનિટમાં 50 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. તમામ સ્પર્ધકોને ઇનામો સાથે રોકડ પુરસ્કારો અપાયા હતા. સમુદ્ર હોડી સ્પર્ધાનું આયોજન રમતગમત અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 22 જેટલી હોડીએ ખૂબ જ ઉત્સાહ કર્યો, સાહસિકોએ ભાગ લીધેલ હતો અને સરકારશ્રી દ્વારા હરિઓમ આશ્રમ નડિયાદ દ્વારા અને અહીંયાના ઓખાના અગ્રણી વેપારી અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ દ્વારા ખેલાડીઓને અને સાહસવીરોને પ્રોત્સાહિત કરી નાણાકીય અને આર્થિક રીતે પ્રોત્સાહિત કરી અને ખૂબ જ સાહસતા ભર્યા વીરતાના કાર્યક્રમો બિરદાવેલ હતો. જેવો તેને આજરોજ રાજ્ય સરકારના રમતગમત તથા સાંસ્કૃતિક વિભાગ દ્વારા 41મી મહાજન સ્મારક હોડી સ્પર્ધાનું આયોજન ઓખા ખાતે થયેલું હતું. તેમાં 22 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને આ આયોજનની અંદર સાગર ખેડૂ બોટ એસોસિએશન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને રમતગમતના જે રાવલિયા સાહેબ છે અને એની ટીમ દ્વારા એક સુંદર આયોજન કર્યું અને